नमस्कार विद्यार्थी मित्रों, बिल्कुल विद्यापीठ परिवार वती हूँ विश्वाला आज वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 आज समाजशास्त्र विषय नो अभ्यास करी रह्या छे, जेमां प्रकरण नंबर 2 समाजशास्त्रना मूलभूत ख्यालो अने एनी विभावना एनी आपणे वात करता हता। अगाउ आपणे एक लेक्चर छे एनी अंदर आपणे एनो अभ्यास करी चूक्या छे अने अमुक ख्यालो विभावनाओ छे जेमां आपणे मंडल समाज समुदाय एनो परिचय मेळव्यो छे। आजना वीडियो लेक्चरमां एनो आपणे आगळ अभ्यास करीशुं। जोईए के आजना वीडियो लेक्चरनी अंदर विद्यार्थी मित्रों खास आपणे बे बाबतो, एक सामाजिक दरज्जो अने भूमिका, के भई दरेक व्यक्ति छे ए जे समाजमां जे समुदायमां अथवा जे समूहनी अंदर ए कार्य करे छे तेमां जे आंतरक्रिया करे छे एमां एक चोक्कस दरज्जो धरावे छे અને એ દરજ્જા મુજબ એ કોઈ ને કોઈ ભૂમિકા ભજવે છે। આપણે એને ઇંગ્લિશમાં કહી શકીએ સોશિયલ સ્ટેટસ એન્ડ રોલ। વર્તમાન જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટાભાગની આંતરક્રિયાઓ વ્યક્તિઓના દરજ્જાને ધ્યાનમાં રાખીને થતી હોય છે। કે આજે વર્તમાન સમયની આ જે જટિલ સમાજ વ્યવસ્થા છે એમાં મોટાભાગના લોકો જે કાંઈ આંતરક્રિયા કરે, એકબીજા સાથે જે કાંઈ વ્યવહાર કરે છે, આ વ્યવહાર મોટા ભાગે શેના આધારે થતું હોય છે? તો કે દરજ્જાને ધ્યાનમાં રાખીને। તમે કોઈ ડોક્ટરને જોયા હશે કે એ કોઈ સાથે વાતચીત કરતા હોય, કોઈ સાથે લેવડ દેવડ કરતા હોય, તો એની એક ચોક્કસ પદ્ધતિ હશે। કોઈ શિક્ષક હશે, કોઈ વકીલ હશે, અથવા કોઈ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ હોય, તો એ દરેક વ્યક્તિ જે કાંઈ આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયા દરજ્જાને ધ્યાનમાં રાખીને કરતા હોય છે। શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિ, વિદ્યાર્થી, શિક્ષક કે અધ્યાપક તરીકે આંતરક્રિયા કરે છે જે વ્યક્તિના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં થાય છે। કોઈ પણ વ્યક્તિ હોય, એક વિદ્યાર્થી હોય, એક વ્યક્તિ હોય, કોઈ શિક્ષક હોય કે કોઈ અધ્યાપક હોય, એ જે કાંઈ આંતરક્રિયા કરે, જેમ કે તમારી અને અમારી વચ્ચે, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે કાંઈ આંતરક્રિયા થાય, જુઓ એનો એક ચોક્કસ દરજ્જો છે અને દરજ્જાને ધ્યાનમાં રાખીને જ તે પોતાની ભૂમિકા ભજવે છે। એટલે કે એના દરજ્જાને ધ્યાનમાં રાખીને જ તે જે તે કાર્ય કરે છે। જોઈએ વધારે આગળ માહિતી મેળવીએ ખાસ વિદ્યાર્થી મિત્રો કે સામાજિક દરજ્જા છે એ કોને કહીશું? તો કે સામાજિક દરજ્જાનો અર્થ અથવા આપણે એની વ્યાખ્યા જોઈએ, કોને કહીશું કે સામાજિક દરજ્જો? તો સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન। જો ચોક્કસ સમયે, જેમ કે અત્યારની વાત કરીએ, નિશ્ચિત વ્યવસ્થામાં એટલે કે આપણું જે શાળાકીય જે વ્યવસ્થા છે એમાં વ્યક્તિનું સામાજિક સ્થાન, તો એમાં મારી જ વાત કરું તો આ ચોક્કસ સમય છે, એમાં એક નિશ્ચિત વ્યવસ્થા છે એટલે કે શાળાકીય વ્યવસ્થા છે, અને એક વ્યક્તિ તરીકે મારું સમાજમાં શું સ્થાન છે? તો કે શિક્ષક તરીકેનું। તો શિક્ષક છે એ મારો શું થયો? તો કે દરજ્જો થયો। શું થયો વિદ્યાર્થી મિત્રો? દરજ્જો। તો સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન। તમે જ્યારે શાળાએ આવો છો ત્યારે એક ચોક્કસ સમય હોય છે, શાળાની વ્યવસ્થા હોય છે, અને એમાં તમારું કયું સ્થાન હશે? તો કે વિદ્યાર્થી તરીકેનું, તો એ તમારો સામાજિક દરજ્જો થયો। સામાજિક દરજ્જો વ્યક્તિને અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે। કે ભાઈ જે દરજ્જો છે આ દરજ્જાના આધારે જ આપણે કેવી રીતે વર્તવું, જેમ કે જો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું જે વર્તન છે એ શેના આધારે નક્કી થાય છે? તો કે દરજ્જા મુજબ। વિદ્યાર્થી જે મુજબ વર્તન કરે એ મુજબ શિક્ષક વર્તન કરતા નથી, અને શિક્ષક જે મુજબ વર્તન કરે એ મુજબ વિદ્યાર્થી કરતા નથી। બંનેનું વર્તન છે એના દરજ્જાને આધારિત છે, કેવી રીતે કરવું એ દર્શાવે છે। આ દરજ્જાને આનુષંગિક એટલે કે અનુરૂપ વ્યક્તિએ ભૂમિકા ભજવવી પડે છે, અથવા તો ભજવવી જોઈએ, કે જે હોય એનો દરજ્જો। તમે વિદ્યાર્થી હોવ છો તો વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવો છો, અને હું શિક્ષક છું તો શિક્ષક તરીકેની ભૂમિકા ભજવીશ। તો જેવો એને દરજ્જો છે એને આનુષંગિક એને અનુરૂપ વ્યક્તિ શું કરે છે? ભૂમિકા ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો પાસે રાખવામાં આવે છે। આવી અપેક્ષા આપણી પાસે કોણ રાખે છે? જે તે સમૂહના સભ્યો। તો આપણો જે સમાજ છે એ શું કરે છે? તો કે જે સમૂહ સાથે આપણે જોડાયેલા છે એ સમૂહ મુજબ એટલે કે એ મુજબ આપણે વર્તન કરીએ એવી એ અપેક્ષા રાખે છે, આપણી ઉપર આશા રાખે છે। અપેક્ષા હંમેશા બીજા ઉપર હોય, હવે શિક્ષક છે તો એ તમારી પાસે કેવી અપેક્ષા રાખે? તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી તરીકેની ભૂમિકા છે ભજવો એવી અપેક્ષા એ રાખશે।
તમે શિક્ષક પાસે કેવી અપેક્ષા રાખો છો? તો કે જે શિક્ષક છે તો એ શિક્ષક તરીકેનું વર્તન કરે એવી અપેક્ષા આપણે શિક્ષક પાસે રાખીએ છીએ. તો એ હંમેશા એ સમૂહના સભ્યો છે, એકબીજા પાસે એનો જે દરજ્જો છે એ દરજ્જાને અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. આ અર્થમાં દરજ્જો વ્યક્તિની સ્થિતિ સ્થિતિયાત્મક પરિસ્થિતિનો જે સ્થિતિમાં છે એ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે વર્તન કરે છે અને તે તેની ભૂમિકા છે કે જે પરિસ્થિતિમાં છે એ ત્યારે જે વર્તન કરે છે એ એની શું બની જાય છે? ભૂમિકા બની જાય છે. વ્યક્તિ ઉપરાંત સમૂહને ચોક્કસ સામાજિક કે સ્થાન હોય છે. જો વ્યક્તિ ઉપરાંત કોઈ પણ સમૂહને સામાજિક સ્થાન અથવા દરજ્જો હોય છે, દરેક વ્યક્તિને હોય. કોઈ વ્યક્તિ પ્યુન તરીકે કામ કરે, કોઈ ક્લાર્ક તરીકે કામ કરે, કોઈ શિક્ષક તરીકે, કોઈ આચાર્ય તરીકે, કોઈ ટ્રસ્ટી મંડળ તરીકે, દરેકનું છે. એના ચોક્કસ સમૂહનું શું છે? સ્થાન હોય છે, દરજ્જો હોય છે. પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો, જો જેવો એનો દરજ્જો એ મુજબ એનું કાર્યો, એના અધિકારો અને ફરજ સમૂહના ધોરણો નક્કી થતા હોય છે. ખાસ જે કાંઈ કાર્યો છે, અધિકારો છે અથવા ફરજો છે એ વ્યક્તિ જે દરજ્જા મુજબ કાર્ય કરે છે એ દરજ્જાના આધારે તેના ધોરણો પણ નક્કી થતા હોય, નિયમો પણ નક્કી થતા હોય છે. સામાજિક ભૂમિકા દરજ્જાનું વર્તન લક્ષી પાસું છે. કે ભાઈ સામાજિક ભૂમિકા શું છે? તો કે વ્યક્તિનો જે દરજ્જો છે ને એને ધ્યાનમાં રાખીને વર્તન લક્ષી વર્તન થાય છે એ મુજબનું પાસું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું, ભાઈ ડોક્ટરનો દરજ્જો ધરાવતી વ્યક્તિ દર્દીના રોગનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે ત્યારે તેની ભૂમિકા ભજવે છે એમ કહેવાય. હવે ડોક્ટર છે એની ભૂમિકા દરજ્જો છે. ડોક્ટર શું છે? એનો દરજ્જો છે. દરજ્જો અને એ દરજ્જા મુજબ એ વ્યક્તિનું નિદાન કરી એને માર્ગદર્શન અને સારવાર આપે છે. તો આ શું એની બની? ભૂમિકા બની કે જેવો એનો દરજ્જો છે એ મુજબ એને શું કરવાનું છે? કાર્યો કરવાના છે અને એ મુજબ એને અધિકાર અને ફરજ નિભાવવાની છે. તો આ એની ભૂમિકા બની. એ જ રીતે દરજ્જો અને ભૂમિકા હંમેશા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આ બંને એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે. બંને સૈકાની બે બાજુ કહી શકાય. દરજ્જો હોય તો ભૂમિકા હોય, ભૂમિકા હોય તો દરજ્જો પણ હોય. પ્રત્યેક દરજ્જાની સાથે ઓછે વધતે અંશે સત્તા સંકળાયેલી હોય છે. જો સત્તા બરોબર ને પાવર દરેક દરજ્જા સાથે જેવો જેનો દરજ્જો એ મુજબ એની સત્તા હોય છે. વધતા ઓછા છે એટલે ઓછી વધારે પ્રમાણમાં સત્તા જોડાયેલી હોય છે. જેમ કે શાળાના આચાર્યનો દરજ્જો મેળવનાર વ્યક્તિ પાસે અનેક સત્તાઓ હોય. જો આચાર્ય છે એની પાસે મોટાભાગની સત્તા હોય કે શાળાની જવાબદારી હોય છે એટલે એની પાસે સત્તા પણ વધારે હોય છે અને તેનો અમલ કરાવવાની રીત પણ હોય છે. જ્યારે શાળાના ચોકીદાર કે પટ્ટાવાળા પાસે વિશેષ સત્તાઓ હોતી નથી. હવે શાળાના ચોકીદાર છે પટ્ટાવાળા છે એ કોઈ પણ શાળાકીય નિર્ણય ન લઈ શકે. જ્યારે આચાર્ય છે શાળાકીય નિર્ણય લઈ શકે. કોઈ ફેરફાર કરવો હોય, શાળામાં રજા રાખવી હોય, વહેલા છોડવા હોય, કોઈ ધોરણોની અંદર ફેરફાર કરવો હોય તો એ આચાર્ય કરી શકે. કેમ? તો કે એમની પાસે વિશેષ સત્તાઓ છે. એમની પાસે વિશેષ સત્તાઓ છે. જ્યારે શાળાના ચોકીદાર છે અથવા પટ્ટાવાળા વ્યક્તિ છે એ શાળાની અંદર એક મહત્વની ભૂમિકા ભજવે છે પણ એની પાસે સત્તાઓ વિશેષ નથી હોતી. કેમ? તો કે એનું જે કાર્ય છે એનો દરજ્જો છે એ મુજબ એની સત્તાઓ એને ઓછા પ્રમાણમાં મળેલી હોય છે. અહીં આપણે જોઈએ તો કે પ્રાપ્ત કરવાની રીતોના આધારે સામાજિક દરજ્જા બે પ્રકારના હોય. કે આપણે જે કાંઈ દરજ્જો પ્રાપ્ત કરીએ છીએ, આપણે જે કાંઈ દરજ્જો મળે છે એમાં એ સામાજિક રીતે બે પ્રકારના હોય. કયા બે પ્રકારના હોય? તો એક છે અર્પિત દરજ્જો અને બીજો છે પ્રાપ્ત દરજ્જો. હવે અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો એટલે શું સાહેબ? આપણને આ બે પ્રશ્ન થાય કે ભાઈ એક અર્પિત દરજ્જો અને બીજો પ્રાપ્ત દરજ્જો. તો અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું. ભાઈ અર્પિત દરજ્જો એટલે જ્ઞાતિ કે ધર્મનું સભ્ય પદ કે પુરુષ અથવા સ્ત્રી. હવે જો પુરુષ અથવા સ્ત્રી આપણે એની આગળ વ્યાખ્યાન સમજ મેળવવાના છે બરાબર છે, પણ આ તો માત્ર ઉદાહરણ છે. ભાઈ અર્પિત દરજ્જો અહીંયા આપણે પુરુષ કે જન્મની સાથે જ આપણે પુરુષ છીએ કે સ્ત્રી છીએ દરજ્જો આપણને આપોઆપ મળી જાય છે. જ્ઞાતિ કે ધર્મનું સભ્ય પદ, હવે આપણે જન્મની સાથે જ આપણે જે તે જ્ઞાતિમાં જન્મ્યા છે એ જ્ઞાતિનું લેબલ મળી ગયું એટલે કે સભ્ય પદ મળી ગયું અને જે ધર્મના લોકો છે એ ધર્મનું સભ્ય પદ પણ આપણને મળી ગયું. ભાઈ મુસ્લિમ ધર્મની અંદર આપણો જન્મ થયો હોય, એ જ્ઞાતિમાં જન્મ થયો તો આપણી સાથે સાથે જ્ઞાતિનો તો દરજ્જો મળે છે પણ સાથે સાથે ધર્મનો મળે છે. હિન્દુ ધર્મમાં થયો તો હિન્દુનો, ક્રિશ્ચન ધર્મમાં થયો તો, મતલબ જે જન્મની સાથે આપો આપ પ્રાપ્ત થાય છે
આપમેળ. બીજો શબ્દ પ્રાપ્ત ધોરણ છે, જે મેળવવો પડે છે. પ્રાપ્ત શબ્દ ઉપરથી જ ખ્યાલ જાય, જેને પ્રાપ્ત કરવો પડે. જેમ કે શિક્ષકનો દરજ્જો આપોઆપ ના મળે, ભાઈ મેળવવો પડે. મેનેજરનો દરજ્જો આપોઆપ ના મળે. મંડળના પ્રમુખ કઈ આપોઆપ ના બની જઈએ. સરપંચ પણ આપોઆપ ના બને. એ બધા શું કરવા પડે? તો એક બધાએ મેળવવા પડે. મેળવવા પડે મતલબ કે પ્રાપ્ત કરવા પડે. ચાલો એની વિશેષ માહિતી આગળ જોઈએ વિદ્યાર્થીઓ સમજ સાથે. પહેલો જોઈએ આપણે અર્પિત દરજ્જો. સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહે છે. જો સમાજમાં વ્યક્તિને જન્મથી જે દરજ્જો મળે છે, ખાસ અહીંયા આપણે વાત કરીએ છીએ, ભાઈ આપણે હમણાં જ વાત કરી થોડી વાર પહેલા, કે જે દરજ્જો જન્મતાની સાથે પ્રાપ્ત થાય, જે દરજ્જો જન્મતાની સાથે સમાજમાં શું થઈ જાય છે, આપોઆપ મળી જાય છે. આ દરજ્જા શું કહેવાય? અર્પિત દરજ્જો. આવા દરજ્જાઓની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ પર આધારિત નથી હોતી. કે અર્પિત દરજ્જો છે ને, એ વ્યક્તિની પસંદગી કે ઈચ્છા પર આધારિત નથી. કોઈ મારે જન્મતી વખતે બ્રાહ્મણ કુટુંબમાં જન્મવું છે તો એ કઈ મારી ઈચ્છા આધારિત ના હોય, પસંદગી પણ ના હોય. કે ભાઈ ઉપરથી કઈ ભગવાન આપણને પસંદગી નથી પૂછતા કે વત્સ, ચાલો કયા જ્ઞાતિમાં તમારે જન્મ લેવો છે, કયા ધર્મમાં તમારે જન્મ લેવો છે, ચાલો એના આધારે અમે તમને જન્મ આપીએ. મતલબ આ કઈ પસંદગી કે ઈચ્છા આધારિત તો કઈ છે ને, આપોઆપ આપણને જન્મ મળે છે ને. એ જ જ્યાં જન્મ લઈએ છે એ જ જ્ઞાતિ કે એ જ ધર્મનો આપણને, અથવા સ્ત્રી અથવા પુરુષનો આપણને આપોઆપ છે, એ દરજ્જો પ્રાપ્ત થાય છે. જેમ કે જન્મથી મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો, વ્યક્તિ જે દેશ કુટુંબ જ્ઞાતિ ધર્મમાં જન્મે છે તેનો દરજ્જો જન્મતાથી સાથે જ આપોઆપ મળી જાય છે. જો આપોઆપ આપમેળે કે આપણે જે દેશમાં જન્મે છે, ભારતમાં જન્મે એટલે ભારતીય, આ દરજ્જો આપણને આપોઆપ મળી ગયો. કુટુંબમાં જે કુટુંબમાં જન્મીએ છીએ કુટુંબનો દરજ્જો આપણને આપોઆપ મળી ગયો. જે જ્ઞાતિમાં જન્મ્યા છે જ્ઞાતિનો, જે ધર્મમાં જન્મ્યા છે ધર્મનો, આ બધા જ દરજ્જા છે, એ દરજ્જાઓ જન્મતાની સાથે જ આપોઆપ આપમેળે મળી જાય છે. એટલે એને અર્પિત દરજ્જો કહે છે. કેટલાક સમૂહમાં સમૂહના વડાવા નો કે ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો હોય છે. જો મુખી નો દરજ્જો, કેટલાક ગામડાઓની અંદર પહેલાની જે ભૂતકાળીન સમાજ વ્યવસ્થા છે એમાં મોટા ભાગે જે વંશ પરંપરાગત આપણે જાણીએ છીએ કે વ્યવસ્થા હતી, પહેલા રાજાશાહી હતી, તો રાજાનો પુત્ર રહે, જે મોટો પુત્ર હોય રાજા બને, આ વંશ પરંપરાગત હતું ને. એવી જ રીતે મુખીનો દરજ્જો છે એ ઘણી વખત આપોઆપ વંશ પરંપરાગત રીતે મળતો હોય છે. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જાઓ સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહેવાય છે. બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, જન્મની સાથે અથવા વંશ પરંપરાગત જે આપોઆપ મળી જાય છે તેને અર્પિત દરજ્જો કહીએ છીએ. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત દરજ્જો. વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહે છે. મેં આપણે અગાઉ વાત કરી મેળવેલો દરજ્જો, કે ભાઈ વ્યક્તિની પસંદગીથી, જેમ કે હું શિક્ષક છું તો શિક્ષક છે મને આપોઆપ નથી મળ્યો, મારે શું કરવું પડે? મારી પસંદગીથી, મને ઈચ્છાથી, મારી આવડતથી, શિક્ષણ અને તાલીમના લીધે આ દરજ્જો મેં, આ સ્થાન છે મેં મેળવ્યું છે. શું કર્યું છે? મેળવ્યું છે, મળે છે, એને આપણે શું કહીએ છીએ? પ્રાપ્ત દરજ્જો. પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિએ પ્રયત્ન કરવા પડે છે. પ્રાપ્ત દરજ્જો મેળવવા શું કરવું પડે છે? પહેલામાં પ્રયત્ન નથી કરવો પડતો, એ જન્મતાની સાથે આપોઆપ મળી જાય છે સરળતાથી. જ્યારે પ્રાપ્ત દરજ્જો મેળવવા માટે વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે છે, જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડોક્ટર, મેનેજર, વકીલ વગેરે દરજ્જા મેળવી શકે છે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિને વધુ ગતિશીલ બને છે. જો આપણે જાણીએ છીએ પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધા છે, તમારે શિક્ષક બનવું હોય તો ટેટ ટાટ તમને એક્ઝામ આપવી પડે ને, એમાં કેટલાય લોકો જોડાયેલા હોય તમારી સાથે, જેથી વ્યક્તિ વધુ ને વધુ ગતિશીલ બને છે. જેમ કે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા કે જે સમાન તકોથી વંચિત હોવા છતાં તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો મેળવી શક્યા. આપણે જાણીએ છીએ પહેલેથી જ મહિલાઓને સ્થાન છે આપણા દેશમાં ઘરની ચાર દિવાલમાં હતું, અને આપણા ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર બરાબર છે ને, એ એવા સમૂહમાંથી આવ્યા હતા કે જ્યાં એમને બીજી જે સમાન તકો મળવી જોઈએ, સમાન તકો છે પ્રાપ્ત ન હતી, વંચિત હોવા હતા. કેવા હતા? વંચિત, છતાંય એમણે જે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું
તાલીમ મેળવ્યું એના દ્વારા એમણે શું કર્યું, દરજ્જો મેળવ્યો. શેનો? ભારતના લોકસભાના, ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર તરીકેનો એમણે સ્થાન પ્રાપ્ત કર્યું, દરજ્જો પ્રાપ્ત કર્યો. તમારા માટે એક જનરલ નોલેજ નો પ્રશ્ન પણ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. મોટા ભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જાઓ જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સામાજિક ધોરણો, સોશિયલ નોર્મ્સ. માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો આવશ્યક હોય છે. હવે સામાજિક ધોરણ, અહીંયા આપણે ધોરણ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, આ ધોરણને સ્ટાન્ડર્ડ તરીકે નથી લેવાનું, અહીંયા એને નોર્મ્સ તરીકે લેવાનું છે. ધોરણ એટલે નિયમો, અહીંયા આ ધોરણ આપણે નિયમ તરીકે લેવાનું. માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરીને એક વિશાળ સમાજ છે, એ વિશાળ સમાજમાં આંતરક્રિયાઓ થાય છે, વર્તન વ્યવહાર થાય છે. શું થાય છે? વર્તન વ્યવહાર. અને એ વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન, કે ભાઈ કેવું વર્તન કરવું અને કેવું વર્તન ન કરવું, એ માટેના માર્ગદર્શન આપતા જે કાંઈ સામાજિક ધોરણો છે ખૂબ જરૂરી છે. સામાજિક ધોરણોને કારણે સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય છે. આ સામાજિક જે ધોરણો છે એના કારણે સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ થાય છે અને એની વ્યવસ્થિત રચના છે એ જળવાઈ રહે છે. હવે સામાજિક ધોરણનો અર્થ જોઈએ. સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા અને અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. હમણાં ઉપર આપણે વાત કરી ભાઈ સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓ, અલગ અલગ જે પરિસ્થિતિઓ છે, આ પરિસ્થિતિમાં વ્યક્તિઓ દ્વારા જે કાંઈ વર્તન થાય છે એ વર્તનની યોગ્યતા, એ વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે એ નક્કી કરતા સામાજિક નિયમોને સામાજિક ધોરણો કહે છે. શું કહે છે? સામાજિક ધોરણો. સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે. આપણા જે વિશ્વના જે એમ કહીએ કે મૂલ્યો છે, બરાબર, માનવતાવાદના કહીએ કે ભાઈ જે કાંઈ જીવન ચરિત્રને લગતા કહીએ, તો આ જે કાંઈ મૂલ્યો છે એમાંથી ધોરણો છે નિષ્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે સીધી ભાષામાં. જેમ કે માનવતાવાદ એક મૂલ્ય છે, જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે. કે ભાઈ માનવતાવાદ, દરેક વ્યક્તિની અંદર માનવતા હોવી જોઈએ, આ એક મૂલ્ય છે. માનવતાવાદ એ શું છે? એક મૂલ્ય. પરંતુ રંગ, જાતિ કે ભાઈ કાળો, ગોરો, જાતિ, લિંગ, બરાબર, આના આધારે માનવી વચ્ચે છે અધિકારોનો ભેદભાવ થાય, આને એટલા અધિકાર મળે, આને એટલા અધિકાર મળે, આ જે અધિકારના ભેદભાવ રાખવાનો જે વર્તન છે ને એનો વિરોધ કરતો જે કાયદો ઘડાય એને શું કહેવાય? ધોરણ. મતલબ ભેદભાવ હોવો જોઈએ નહીં, તો એ ધોરણ છે. બધા સામાજિક ધોરણો સમાજનું પીઠબળ ધરાવે છે. કે ધોરણ ક્યારે અમલ, ધોરણનો યોગ્ય અમલ ક્યારે થાય? જ્યારે એને સમાજનો ટેકો હોય. શું હોય? સમાજનો ટેકો, પીઠબળ, મતલબ સાથ સહકાર. સામાજિક ધોરણો છે અને સમાજનું શું હોય છે? પીઠબળ હોય છે. સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાના હોય છે. કે ભાઈ આપણે સમાજની અંદર જે કાંઈ કાર્ય કરીએ છીએ, આંતરક્રિયા કરીએ છીએ, એ ખાસ ધોરણની મર્યાદામાં રહીને આપણે શું કરવાનું હોય છે? તો આપણે જે કાંઈ ધ્યેય છે અથવા જે કાંઈ જરૂરિયાતો છે એ આપણે પૂરી કરતા હોઈએ છીએ. ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળે છે. કે આપણે જે વ્યક્તિ સમાજના નિયમો છે એ મુજબ કાર્ય કરતો હોય તો એના બદલામાં આપણે જો એને માન આપતા હોઈએ છીએ, પ્રતિષ્ઠા આપતા હોઈએ, સન્માન આપતા હોઈએ છીએ. કે ભાઈ આ વ્યક્તિ છે એ ક્યારેય ગેરકાનૂની પ્રવૃત્તિ કરતો નથી અથવા નિયમની બહાર હોતો નથી, એની પ્રશંસાઓ થતી હોય છે. જ્યારે ધોરણ ભંગના ભંગ બદલ, જ્યારે જે લોકો ધોરણનો ભંગ કરે છે, મતલબ ધોરણ મુજબ ચાલતા નથી, એને શિક્ષા, દંડ કે માનહાનિ થાય છે. આપણે જે વ્યક્તિ ધોરણ મુજબ કાર્ય કરે એને માન પ્રતિષ્ઠા મળે, જ્યારે જે લોકો ધોરણનો ભંગ કરે છે એના બદલામાં એને શું? તો કે આપણે જાણીએ જે લોકોએ નિયમોનો ભંગ કર્યો એને શિક્ષા થાય, દંડ થાય અથવા માનહાનિ, આપણે એને ઉતારી પાડીએ છીએ, એની ઘૃણા અથવા તિરસ્કાર છે એ સમાજમાંથી થતો જોવા મળતો હોય છે. સમાજ દ્વારા સર્જાયેલા તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરી સમાજ વ્યવસ્થા જાળવે છે. કે ભાઈ સમાજમાં જે કાંઈ ધોરણોની રચના થઈ છે એના દ્વારા વ્યક્તિનું જે સામાજિક વર્તન છે એને નિયંત્રિત કરી સમાજ વ્યવસ્થાને જાળવવાનું કાર્ય થાય છે. સમાજના સભ્યો
ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરવા કરી પ્રગતિ અને વિકાસ કરી શકે. સીધી વાત છે કે ભાઈ સમાજના ધોરણો છે એ મુજબ જો કાર્ય થતું હોય અને લોકો એનું પાલન કરતા હોય છે તો સમાજ વ્યવસ્થા છે એ જળવાશે. તો સમાજને જે દિશામાં આપણે આગળ લઈ જવી છે, જે પ્રગતિ છે, જે વિકાસની દિશામાં આપણે આગળ લઈ જવા છે, એ ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત કરી શકશે જો ધોરણ મુજબ વર્તન થાય તો. જો સમાજમાં ધોરણ ભંગ વર્તન કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધ સર્જાઈ જાય છે. કે સમાજમાં ધોરણ ભંગ કરનારા વ્યક્તિઓને આપણે સીધું ઉદાહરણ લઈએ કે ભાઈ ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓ ક્લાસની અંદર વ્યવસ્થિત ધોરણો ધ્યાનમાં રાખીને અભ્યાસ કરતા હોઈએ છે તો શું થશે? તો રિઝલ્ટ 100% આવશે. પણ જો ક્લાસમાં ધોરણ ભંગ વર્તન વધી જાય, વિદ્યાર્થીઓ છે એ ધોરણો મુજબ ધ્યાન આપે નહીં, ક્લાસની અંદર વ્યવસ્થા શિસ્ત જાળવે નહીં, તો શું થાય? તો કે અવ્યવસ્થા ઊભી થાય, ક્લાસ છે અંધાધૂંધી ફેલાઈ જાય અને જોઈએ એવું પરિણામ પ્રાપ્ત થાય નહીં. સમાજના બધા ધોરણો કે નિયમો સમાજની બધી વ્યક્તિ કે જૂથોને સર્વસ્વીકૃત હોય એ જરૂરી નથી. ભાઈ સમાજના બધા ધોરણો, બધા નિયમો, બધા વ્યક્તિ માટે એ બધાને માન્ય જ હોય એવું ના બને. ધોરણ ભંગ વર્તન થાય ક્યારે? જ્યારે અમુક લોકો આ ધોરણો કે નિયમોને સ્વીકારતા નથી ત્યારે. તો બધા માટે સ્વીકાર્ય છે એવું કહી શકાય નહીં. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથ માટે ફાયદાકારક હોય તો એ જ ધોરણો અન્ય જૂથ કે વ્યક્તિ માટેનું નુકસાનકારક હોય છે. ઘણી વખત એવું બને કે અમુક ધોરણો નિયમો છે અમુક લોકો માટે ફાયદાકારક હોય, અમુક લોકો માટે નુકસાનકારક હોય. ઉપયોગ ચર્ચા બાદ આપણે સામાજિક ધોરણના લક્ષણ જોઈએ, એનાથી વિશેષ આપણે વધારે માહિતી મળશે. તો સામાજિક ધોરણોના લક્ષણોની ચર્ચા કરી આપણે અગાઉ પણ કીધું છે લક્ષણ વિના ક્યારે કાંઈ વસ્તુ હોઈ શકે નહીં. તો પહેલું લક્ષણ છે સામાજિક ધોરણના ઉદ્ભવની રીત. ધોરણો ઉદ્ભવવાની રીત કઈ છે? તો કે સમાજમાં લોકરીતિઓ, લોકો દ્વારા બનાવવામાં આવેલા રીત રિવાજો, પરંપરાઓ, એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારનું સભાન આયોજન કરતું નથી. કે સમાજની અંદર કેટલાક રીતિઓ છે, રિવાજો છે, પરંપરાઓ છે જે સમાજમાંથી જ ઉત્પન્ન થયા છે, પણ એના માટે સમાજ છે કોઈ ખાસ પ્રકારનું સભાનપણે, મતલબ એક ચોક્કસ આયોજન છે એ કરતા નથી. એ સમાજની અંદરના અનુભવમાંથી આ ધોરણો છે એ ઊભા થતા હોય છે. સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવે છે. મતલબ સામાન્ય જે આપણે રોજબરોજનું કાર્ય ચાલતું હોય છે એમાંથી જ આવા વર્તન વ્યવહાર છે એમાંથી આ ધોરણો બનતા હોય છે અનુભવના આધારે. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ, બેંક, શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે, જે લોક સમાજમાં જે ઉદ્ભવે એ આયોજન વગર આમ સામાન્યપણે ઉદ્ભવી જતા હોય છે. પણ જ્યારે આપણે જોયું કે શાળા હોય, એક કોઈ એવો વહીવટી એકમ હોય, બેંક હોય, શૈક્ષણિક સંસ્થા, આપણે અહીંયા શાળાની વાત કરી, રાજ્યની અંદર કાયદા કરવામાં આવે જે વ્યવસ્થા ચાલવા માટે, આ બધા કાયદાઓ છે એ ધોરણો છે. અને એ ધોરણો છે એને ઘડવા માટે વૈચારિક આયોજન, ચોક્કસ આયોજન કરવું પડે. જો આયોજન ના થાય તો આપણે જાણીએ છીએ કે લોકો એનો વિરોધ કરે, એટલે એને વૈચારિક આયોજન દ્વારા એ ધોરણો છે એ ઘડવામાં આવતા હોય છે. જેમ કે દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે. દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ વગેરેને લગતો કાયદો, કે દેશની અંદર અલગ અલગ જે ધોરણભંગની સમસ્યાઓ હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે જે બંધારણ છે, ખાસ બંધારણની અંદર લોકોને કેવી કેવું આપણે રાષ્ટ્ર ઈચ્છવું છે એને ધ્યાનમાં રાખીને આપણે બંધારણ ઘડેલું છે. તો આ બંધારણને ધ્યાનમાં રાખીને આપણા કાયદાઓ છે એ બનતા હોય છે. આપણી રાજ્ય હોય તો વિધાનસભામાં અને સંસદની અંદર લોકસભાની અંદર ખાસ આપણા આવા જે ધોરણો છે એ વિચારપૂર્વક, ખાસ કે ભાઈ એનો કોઈ અન્ય વ્યક્તિને કોઈના હકનો ભંગ નથી થતો, અને આયોજનપૂર્વક એનો અમલ છે એ થતો હોય છે અથવા એ ધોરણો નક્કી કરવામાં આવતા હોય છે. જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા, આપણે આજે જાણીએ છીએ કે ભાઈ સ્ત્રીઓની જે અસમાન જાતિ પ્રમાણ છે, કે દીકરીને માના ગર્ભની અંદર જ જ્યારે એને હત્યા કરવામાં આવે છે ત્યારે એને સ્ત્રી ભ્રૂણ હત્યા કહી છે, એનું પ્રમાણ આજે વધી ગયું છે. અને આપણે જાણીએ છીએ કે અસમાન જાતિપ્રમાણની સમસ્યા ઉદભવી છે. તો એને ધ્યાનમાં રાખીને આયોજનપૂર્વક, વિચારપૂર્વક આ જે કાંઈક ધોરણ નક્કી કરવામાં આવ્યો, કાયદો કરવામાં આવ્યો, એ વૈચારિક આયોજન દ્વારા ઘડાયેલું ધોરણ છે. પછી દહેજને લગતી પ્રશ્ન હોય તો વગેરે કાયદાઓ છે એ ધોરણો છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજો મુદ્દો, સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે.
કે સમાજીકરણ, સમાજીકરણ શબ્દ પેલા વિદ્યાર્થી મિત્રો સમજી લો, આપણે સમાજની અંદર જે રહીએ છીએ ને ત્યાંથી જ આપણને શીખવવામાં આવે છે કે ભાઈ કેવું વર્તન કરવું જોઈએ, કેવું ના કરવું જોઈએ, શું કાર્ય કરવું જોઈએ, શું કાર્ય ન કરવું જોઈએ. આ બધું સામાજિકરણ છે. બરાબર? તો સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી. જો ધોરણો આપણે વારસામાં આપોઆપ નથી મળતા કે ભાઈ પપ્પામાં જે લક્ષણો હોય, પપ્પાની અંદર જે ધોરણો, મમ્મીની અંદર જે ધોરણો હોય ને, આપણે જન્મતાની સાથે આપણી અંદર ડાઉનલોડ જ થઈ જતા, એટલે કે ઉતરી નથી જતા. પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને જે કુટુંબમાં ઉછરે છે તેમાંથી અને તેની આસપાસના અન્ય વ્યક્તિઓ, મિત્રો, સામાજિક વાતાવરણ દ્વારા થતા સામાજિકરણમાંથી સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે. કે વ્યક્તિ છે એને માતા પિતાથી જૈવિક રીતે વારસામાં નથી મળતા, પરંતુ વ્યક્તિ આ બધું શીખે છે ક્યાંથી, ધોરણોની માહિતી લે છે ક્યાં, તો કે કુટુંબમાંથી, જે કુટુંબમાં ઉછરે છે એની આસપાસના વ્યક્તિઓ છે, એના મિત્રો છે, એ જે સમાજમાં રહે છે ત્યાંથી એ સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે અને તે દ્વારા શીખે છે. કુટુંબ, મિત્રો, પડોશ જૂથ, શાળા, સંચારના માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે. બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતના નિયમોના પાલન દ્વારા ધોરણો આત્મસાત થતા હોય છે. જુઓ, આપણે બાળપણમાં જે રમત રમતા હોઈએ છીએ, જેમાં ક્રિકેટ રમીએ, નારગેલ રમીએ, સંતા કુકડી રમીએ, કોઈ પણ રમત રમીએ, આ રમતના નિયમ હોય છે. નિયમો એટલે શું? તો કે ધોરણો છે. અને એકવાર રમીએ એટલે જો એ ધોરણો આપણી અંદર આત્મસાત, આપણી અંદર એ ઉતરી જાય છે. તો આપણે બાળપણમાં જ રમત જૂથો દ્વારા આ જે રમતના નિયમો છે એ આપણા જીવનમાં આપોઆપ આપણે એને આત્મસાત કરી લેતા હોય છે, આપણી અંદર એને સંગ્રહ કરી લેતા હોય છે. અને જ્યારે પણ બીજી વાર એ જ પ્રવૃત્તિ આપણે કરીએ, આંતરક્રિયા કરીએ છીએ, ત્યારે એ ધોરણો મુજબ જ આપણે કાર્ય કરીએ છીએ. મતલબ એ ધોરણો છે. બરાબર? ત્રીજું, સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા હોય છે. જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો ઉપર મર્યાદા મુકતા ધોરણો છે, જ્યારે આદિવાસીઓમાં તે અંગેના રિવાજો છૂટછાટ ભર્યા સ્વરૂપના ધોરણો છે. જો કે સાંસ્કૃતિક મૂલ્યોમાં વિભિન્નતા છે. કે ભાઈ આપણે હિન્દુ સમાજની વાત કરીએ, સામાન્ય સમાજમાં તો સ્ત્રી પુરુષના સંબંધો છે એની પર મર્યાદા છે, કે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ, મર્યાદિત હોવા જોઈએ. આપણે અહીંયા જાણીએ છીએ કે ભાઈ ભાઈ બહેન, પતિ પત્ની, બરાબર છે, માતા પિતા, આ બધા જે સંબંધો છે એમાં મર્યાદા છે. કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે વર્તન કરવું, આ બધી બાબતોમાં કેટલીક મર્યાદાઓ છે. જ્યારે આદિવાસીઓમાં આ અંગેની આપણે ખાસ વાત કરીએ તો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજની અંદર ખાસ આપણે જોઈએ તો કેટલાક રિવાજો છૂટછાટ ભર્યા છે. તેમની અંદર આવા કોઈ સંબંધો છે એની ઉપર કોઈ મર્યાદાઓ નથી. એમની અંદર ઘણા બધા છૂટછાટો આપવામાં આવે છે. અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાને હતો. આપણે જો અગાઉના સમયમાં માતા પિતા છે એના દ્વારા લગ્ન છે એ નક્કી થઈ જતા કે ભાઈ માતા કહી દે કે અમે પુત્રી આપી, અથવા પુત્ર છે એ નક્કી થઈ ગયું. જ્યારે વર્તમાનમાં આપણે જોઈએ તો કે વડીલો અને માતા પિતા સંતાનોના લગ્નની બાબતમાં સંતાનોની ઈચ્છા છે અને પસંદગી છે એને મહત્વ આપે છે. કે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો કે માતા પિતા દ્વારા પહેલા જે લગ્ન પદ્ધતિ હતી એની જગ્યાએ જે શું છે તો કે વડીલો અને માતા પિતા પહેલા સંતાનોની ઈચ્છા પૂછવામાં આવે, એની પસંદ છે કે નહીં એ બાબત છે, એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ચોથો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાર્વત્રિકતા અને વૈવિધ્ય. માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોની શક્યતા શક્ય બનાવવા માટે દરેક સમાજ સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે. સાર્વત્રિક એટલે બધે જ જોવા મળે. આપણે માનવી માનવી વચ્ચેના સંબંધો ક્યારે શક્ય બને, જ્યારે દરેક જગ્યાએ આ સામાજિક ધોરણો એક સમાનપણે લાગુ પડે ને ત્યારે. તેની સાથે તેમાં વૈવિધ્ય પણ હોય છે, જેમ કે રિવાજો, લોકનીતિ, ફેશન, શિષ્ટાચાર, રાજ્યના કાયદા વગેરેમાં વિવિધ લક્ષી ધોરણો સાથે સાથે વૈવિધ્ય પણ હોય. જેમ કે રિવાજો, બધાના રિવાજો એક સરખા ના હોય. લોકનીતિ, બધે લોકો માટેના નિયમો છે સરખા ના હોય. ફેશન બધી સરખી ના હોય. શિષ્ટ આચરણ છે બધી સરખા ના હોય. રાજ્યના કાયદા, જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી. બરાબર? આમ ધોરણો છે એની અંદર ઘણી બધી વિવિધ લક્ષી ધોરણો જોવા મળે, વિવિધતા જોવા મળે છે. મુદ્દા નંબર 5 ની વાત કરીએ આપણે. લક્ષણ નંબર 5, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. વર્તનનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે, એને કેવી રીતે જોવામાં આવે છે અને એ માટે સજા પદ્ધતિ કઈ છે, કદાચ ધોરણ બંધ થાય તો.
સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય કે અયોગ્ય રીતે મૂલ્યાંકન થાય. કે આપણે કોઈ પણ વર્તન કરીએ ને તો એનું બે પ્રકારે મૂલ્યાંકન થાય. એક કયું? તો કે આ વર્તન યોગ્ય છે કે નહીં. બીજું કે આ વર્તન અયોગ્ય છે અથવા આ વર્તન અયોગ્ય નથી. મતલબ યોગ્ય અયોગ્યને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન થતું હોય છે. પ્રત્યેક ધોરણ સાથે તેના ભંગ બદલની વિશેષ સજા પદ્ધતિ હોય છે. જો જ્યારે પણ કોઈ બાબતનું મૂલ્યાંકન થાય છે ત્યારે એના ભંગ બદલ એની સાથે કોઈ સજા પદ્ધતિ હોય એ નક્કી જ કરી હોય. લોકરીતિ જેવા ધોરણોના ભંગ બદલ માટે હળવી અનૌપચારિક સજા પદ્ધતિ. લોકો દ્વારા ઘડવામાં આવેલા નિયમો હોય તો એના નિયમો બદલ જે સજા છે કેવી છે? હળવી છે, અનૌપચારિક છે. જ્યારે કાયદા દ્વારા જે ધોરણોના ભંગ માટે અદાલત દ્વારા ઔપચારિક જેમ કે દંડ, જેલ અથવા ફાંસી વગેરે જેવી સ્વરૂપની લોકનીતિ માટેના હોય તો એ અનૌપચારિક હળવી, આપણે ના બોલીએ, સમાજવાદી તરફ છોડી દેવામાં આવે, આવાના આવી બધી સજાઓ હોય છે. જ્યારે આપણે જાણે કાયદા દ્વારા જે કરવામાં આવેલા ધોરણો છે એનો જો ભંગ કરવામાં આવે તો અદાલત દ્વારા આર્થિક છે એ દંડ, જેલ અથવા ફાંસી છે વગેરે જેવી જેવો એને ધોરણ ભંગ એ પ્રમાણે એને સજા છે એનું સ્વરૂપ હોય છે. સમાજની ધોરણ ભંગ વ્યવસ્થા ધોરણાત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક વ્યવહાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળે છે. એટલે ધોરણના કારણે જ સમાજની અંદર સ્થિરતા છે, વ્યવસ્થા છે એ ટકી રહે છે. સામાજિક નિયંત્રણ જોઈએ, સોશિયલ કંટ્રોલ. બધા જ માનવ સમાજો ઓછે વધતે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ હોય છે. દરેક માનવ સમાજમાં આપણે જોઈએ કે ગતિશીલ અને પરિવર્તનશીલ સતત ચાલે પણ છે અને સાથે સાથે પરિવર્તન પણ આવતું હોય છે. સમાજના જુદા જુદા ભાગોમાં પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે. ભાઈ સમાજના અલગ અલગ ભાગોમાં અવારનવાર આપણે જોઈએ પરિવર્તન આવતું હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે હમણાં જે કોરોનાની પરિસ્થિતિ છે અને આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે આની આપણે એક વાત કરીએ તો પહેલાંના સમયમાં ઓનલાઈન એજ્યુકેશન થોડું ઘણું ચાલતું જ હતું પણ એટલું બધું એનું મહત્વ નહોતું. પરંતુ આજના સમયમાં આપણે જુઓ પરિવર્તન આવ્યું, ઓનલાઈન શિક્ષણ જરૂરી છે આ વ્યવસ્થા જે અત્યારે જે સમયગાળો છે એને ધ્યાનમાં રાખીને, તો એક પ્રકારનું પરિવર્તન છે. પણ સમાજનું જે મૂળભૂત સ્વરૂપ છે એમાં કોઈ એટલો બધો ફેરફાર દેખાશે નહીં, એ તો ટકી રહેલું છે. સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે. કે ભાઈ સમાજની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે શક્ય બને કે જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે અને તે માટે સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ હોય છે. આપણી જરૂરિયાતો અને આપણા સામાજિક ક્યારે આપણા સામાજિક સંબંધો ક્યારે ટકી શકે? કારણ કે આપણે જ્યારે સમાજમાં જે નક્કી કરેલા ધોરણો છે ને સ્વીકારેલા ધોરણો છે એ જો વર્તન વ્યવહાર કરીએ, એકબીજા સાથે કાર્ય કરીએ, આંતરક્રિયા કરીએ ત્યારે જ એ શક્ય બને. બરાબર? અને એ વર્તન વ્યવહાર થાય એ સમાજના જે ધોરણો છે એ મુજબ જ કાર્ય થાય એ માટે સમાજની અંદર કેટલીક નિયંત્રણની પદ્ધતિઓ પણ હોય છે. મેકાઈવર અને પેજ જણાવે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. કે મેકાઈવર અને પેજનું કેવું એવું છે કે ભાઈ સમગ્ર સમાજ વ્યવસ્થા આપણી જે આખી સમાજની વ્યવસ્થા છે એને સંગઠિત રાખતી, મતલબ એક સંગઠન તરીકે જોડી રાખતી અને ટકાવી રાખતી વ્યવસ્થાને સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક નિયંત્રણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. જેમ કે ટીકા કે મશ્કરી સ્વરૂપે ઘણા વ્યક્તિ કોઈ સમાજને યોગ્ય વર્તન ના કરતા આપણે એની ટીકા કરીએ છીએ, નિંદા કરીએ, એની મશ્કરી કરીએ છીએ. અથવા નાણાકીય દંડ સ્વરૂપે પણ હોઈ શકે, શારીરિક સજામાં પણ અને દેહાંત સુધીની દેહાંત દંડ, મતલબ એનું એને જીવ લઈ લેવો, દેહાંત દંડ એટલે મૃત્યુ પામે ત્યાં સુધીની સજા છે એને આપી શકાય છે. તો આ અલગ અલગ સ્વરૂપમાં એની ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. ટીકા મશ્કરીના સ્વરૂપથી દેહાંત સુધી તે જોવા મળે છે. સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ દર્શાવે છે તેના લક્ષણો આપણે જોઈએ. સામાજિક નિયંત્રણના લક્ષણોની વાત કરીએ તો પહેલું છે સાર્વત્રિકતા, મતલબ બધે સામાજિક નિયંત્રણ જોવા મળે. માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે. જો કે નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે સમાજે અને સમયે સમયે જુદા જુદા હોય છે. કે માનવ સમાજમાં દરેક ક્ષેત્રે સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે પણ નિયંત્રણના સાધનો છે એટલે નિયંત્રણની પદ્ધતિઓ છે એ સમાજે સમાજે સમયે સમયે કેવી હોય છે?
જુદા પ્રકારની હોય છે. પરંતુ સામાજિક નિયંત્રણ વગરનો સમાજ શક્ય નથી. જો સમાજ છે સામાજિક નિયંત્રણ વગરનો વિચારો તો વિદ્યાર્થી મિત્રો નિયંત્રણ ના હોય તો શું થાય? તો સમાજ વ્યવસ્થા વિખાઈ જાય. એટલે સામાજિક નિયંત્રણ વિનાનો સમાજ ક્યારેય હોઈ શકે જ નહીં. બીજું જોઈએ લક્ષણ. સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે, સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. આપણે જે આંતરક્રિયા કરીએ છીએ ને એના પરિણામે સામાજિક નિયંત્રણ ઉદ્ભવ્યું છે. સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી તેનું અંતરીકરણ એને ઉતારવામાં આવે છે. એ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે. કે જેમ કે સમાજના ધોરણો વ્યક્તિને શીખવું, આપણને કુટુંબમાં આપણને સમાજમાં કેવી રીતે રહેવું એ શીખવવામાં આવે છે. આવે છે કે નહીં? અને જુઓ એની અંદર જ આપણને કેટલીક બાબતો કે ભાઈ આમ ના કરવું જોઈએ, મતલબ ના કરવું જોઈએ એને શું આવ્યું? તો કે સામાજિક નિયંત્રણ આવ્યું, જેના દ્વારા આપણું વર્તન છે ને એ ઘડાય છે. આપણે કેવું વર્તન કરવું? તો કે સામાજિક નિયંત્રણ છે એના દ્વારા સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડવામાં આવે છે. ત્રીજું વિવિધતા. પ્રત્યેક સમાજમાં પણ નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય. અહીંયા આપણે નિયંત્રણની પદ્ધતિઓ આપી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. એમાં વિશાળ સમુદાય અને નાના સમુદાય. વિશાળ સમુદાયની અંદર વાત કરીએ, મહદઅંશે એટલે મોટા ભાગે ઔપચારિક નિયંત્રણ. જ્યાં વિશાળ સમુદાય છે ને ત્યાં ઔપચારિક, જેમ કે કાયદા દ્વારા, વ્યવસાયિક જૂથો, પોલીસ દ્વારા, ન્યાયતંત્ર દ્વારા. બરાબર? જે આપણે જાણીએ છીએ કે જેની સજા શું હોય એનું નિયંત્રણ શું હોય? તો કે દંડ, શિક્ષા, ફાંસી વગેરે સ્વરૂપે આપણે જાણીએ છીએ કે એનું નિયંત્રણ હોય છે, ઔપચારિક નિયંત્રણ હોય છે. નાના સમુદાયની આપણે વાત કરીએ તો ત્યાં મોટાભાગે કેવું મહદઅંશે મોટાભાગે અનૌપચારિક નિયંત્રણ હોય. જેમ કે રમત જૂથો, કે જેમાં કદાચ તમે ધોરણ ભંગ કરો તો શું થાય? એ કાલથી મારી રમવા નહીં આવતું. બરાબર? એના જે ધોરણ ભંગ છે અથવા એના જે નિયમો છે એમાં નિયંત્રણ તમને ના રમવા દેવું, કાઢી મૂકવું, બરાબર, ડિસ્કવોલિફાઈ કરવું, ટીમમાંથી બહાર બાકાત મૂકી દેવો, પછી કુટુંબની અંદર કુટુંબમાંથી કાઢી મૂકવું, જ્ઞાતિની બહાર ટીકા મશ્કરી, ફલાણાએ આવું કર્યું, ટીકણાએ આવું કર્યું વગેરે વગેરે જે બાબતો છે એ બધું અનૌપચારિક નિયંત્રણ હોય છે, જે નિયંત્રણના કારણે સમાજમાં નિયંત્રણ ચડવાતું રહ્યું. લોકશાહી સમાજો અને આખુદશાહી સમાજોમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ જુદી હોય. લોકશાહી આપણે છે, આપણો દેશ લોકશાહી છે, લોકોનો લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, ધી પીપલ બાય પીપલ એન્ડ ફોર પીપલ મીન્સ ડેમોક્રેસી. તો જે લોકશાહી સમાજ છે અને આપખુદશાહી જ્યાં પોતાની મેળે, આપખુદશાહી એટલે એવી સમાજ વ્યવસ્થા કે જે પોતાની મેળે સત્તા ઉપર આવી છે અને એ પોતાની મેળે પોતાના નિયમો છે સમાજમાં ઠોકી બેસાડે, તો આ જે સમાજો છે આ બંનેમાં નિયંત્રણની પદ્ધતિ જુદી જુદી હોય છે. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને પોતાના મૂળભૂત ખ્યાલો છે. આ પ્રકરણમાં આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો અને વિભાવનાનો પરિચય મેળવ્યો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે સમાજ, સમુદાય, સામાજિક દરજ્જો અને ભૂમિકા, એના ધોરણો, સામાજિક નિયંત્રણ જેવા ખ્યાલો છે અને તેની લાક્ષણિકતા વિશે આપણે જોયું. આ ખ્યાલને તમે વિગતે સમજશો તો સમાજશાસ્ત્ર વિષયનું મહત્વ અને ઉપયોગ તમને અવશ્ય સમજાશે. આ ઉપરાંત સમાજ વ્યવસ્થા અને સમાજના રચનાતંત્રને આપણે આગળના એકમની અંદર ખાસ એની વિશેષ માહિતી મેળવીશું કે ભાઈ સમાજ વ્યવસ્થા કેવી છે અને સમાજનું રચનાતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર ખાસ માહિતી મેળવતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં પણ મેં તમને કહ્યું હતું કે ભાઈ જ્યારે પણ તમે ઓનલાઈન આપણો વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે એને એકવાર અગાઉ વાંચી લો, ત્યારબાદ તમને જોવામાં પણ મજા આવશે, સમજવામાં પણ મજા આવશે અને તમે જોયા પછી એકવાર ફરીવાર એને એકવાર અચૂક વાંચો કે જેથી કરીને તમને કોઈ પણ ટોપિકમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે એના વિશે પ્રશ્ન પૂછી શકો. બરાબર છે? ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.